हेलो फ्रेंड्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आप ऑटोमोबाइल एंजिन अंदर लास्ट टॉपिक जो स्टडी करवाना चाहिए ये ड्राई लुब्रिकेशन सीस्टम। तो प्रीवियस लेक्चर अंदर आप बात करी थी वेटसम लुब्रिकेशन सीस्टम, बराबर है। वेट मीन्स के भीनू, ड्राई मीन्स कोरू, बराबर। तो वेटसम अंदर आप स्प्लेश लुब्रिकेशन सीस्टम ने एटसेट्रा एटसेट्रा अपने टाइप्स की बात करी थी, बराबर, कि कई रीते एंजिन अंदर वर्किंग करे, कई रीते लुब्रिकेटिंग करे, बराबर। तो आजना टॉपिक अंदर आप स्टडी करवाना चाहिए ड्राई लुब्रिकेशन सीस्टम, बराबर। तो ड्राई लुब्रिकेशन सीस्टम मीन्स केवु सीस्टम, तो के जनरली बात करिए तो कोरी सीस्टम, मीन्स के आपणे सपोज ड्राई एटले शुं कहेवाय, आपणे कोरी वस्तुनी बात करिए, बराबर छे। जनरली बात करिए तो आपणे तो ड्राई लुब्रिकेशन सीस्टम एटले कई रीते वर्किंग करे, के इन धीस सीस्टम ओइल फ्रॉम द सम्प इज पम्प टू द सेपरेट स्टोरेज टैंक आउटसाइड द एंजिन सिलिंडर। मीन्स के जे आपणे तमने बतावजो अहीं ड्राई सम्प बतावेलो छे, ख्याल आवी गयो? ओके, ड्राई सम्प त्यां बतावेलो छे, एटले एनो मतलब एवो कि अहींयाथी सम्पमांथी ओइल जे जाय क्यां जाय छे, तो के एक सेपरेट टैंક આપી લે છે, બરોબર। સેપરેટ ટેન્ક યુઝ કરી લે છે કે એના મદદથી તમે શું કરશો કે ભાઈ ઓઇલથી જે આપણે એક્સ્ટ્રા જે સ્ટોરેજ ટેન્ક છે કે જે એન્જિન સિલિન્ડરની બહાર આપી લે છે, બરોબર, તો ત્યાં ઓઇલનો ફ્લો થશે, બરોબર, સંપમાંથી, અને આ જે સંપ છે અને ત્યાંથી આપણે અહીંયા સપ્લાય ટેન્કની અંદર ફ્લો થશે, બરોબર। ક્યાંથી એન્ટર થશે? તો કે ઓઇલ જે સંપમાંથી જે પાસ થશે એ કોના મદદથી? તો કે ફિલ્ટર થ્રુ, બરોબર છે, ફિલ્ટર થ્રુ સપ્લાય ટેન્કની અંદર જશે। ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તો સપ્લાય ટેન્કની અંદર જશે શું મતલબ? કે ભાઈ આપણે ડ્રાય સમ્પમાંથી જે ઓઇલ, આમાં શું કામ ડ્રાય સમ્પ કહેવાય છે? જ્યારે આપણે એન્જિનના કમ્પોનન્ટ લુબ્રિકેશન થાય છે, બરાબર છે, આ ઉપર કે એન્જિન ક્રેન્કેસ તમને બતાવેલું છે, ખ્યાલ આવી ગયો? ઓકે, તો એન્જિન ક્રેન્કેસમાં જે આપણે બેરિંગ છે, કનેક્ટિંગ રોડ છે, પિસ્ટન છે, પિસ્ટન રિંગ છે, આપણે જે સિલિન્ડરની જે વોલ છે, એ બધાને આપણે લુબ્રિકેટિંગ કરવા માટે જે આપણે ઓઇલ પહોંચાડીએ છીએ, બરાબર, તો આ બધા કમ્પોનન્ટ થ્રુ સપ્લાય ટેન્ક છે, પછી પ્રેશર રિલીફ વાલ છે, ઓઇલ પંપ છે, ઓઇલ કુલર છે, બરાબર। તો આના મારફતે જે આપણે બેરિંગ પ્લસ આપણે એન્જિન ક્રેન્કેસમાં જે ઓઇલ જાય છે, શું થાય કે ડાયરેક્ટ સીધું રોટેટ કરશે, રોટેશન મુમેન્ટની અંદર એ સીધું આપણે એમાં લુબ્રિકેશન કરતું રહેશે, ઓકે। અને આપણે જે આપણે વેટસમની વાત કરીએ, શું કહે છે, તો કે વેટસમની અંદર આખો જે આપણે નીચે સંપ આપેલો હતો, બરાબર, ઓઇલ સંપ, એ આખો ઓઇલથી ભરેલો હોય છે, બટ આની અંદર સંપમાં ઓઇલ કન્ટિન્યુ ભરેલું હોતું નથી। જેટલું જ આપણે બેરિંગમાં છે, પછી આપણે એન્જિન કમ્પોનન્ટમાં જે લુબ્રિકેટિંગ થઈ જાય, જેટલું ઓઇલ પાછું નીતરે અહીંયા સંપની અંદર, બરાબર, એ પાછું ઓઇલ બધું આ કમ્પોનન્ટ થ્રુ સીધું પાછું રોટેશનમાં મૂવમેન્ટમાં થઈ, એટલે સંપ કેવો રહે? સંપ એકદમ કોરોનો કોરો રહેવાનો, બરાબર, જેટલું ઓઇલ પડે એટલું પાછું ખેંચીને પાછું ઉપર જતું રહે પંપની મદદથી, બરાબર। ઓકે, હવે અહીંયા આપણને દેખાય, જો અહીંયા સ્કેવન્જિંગ પંપ આપેલો છે, સ્કેવન્જિંગ પંપનું છે કામ, તો કે જે અનબર્ન ગેસીસ હોય, બરાબર, એને દૂર કરે છે। પછી આવશે ફિલ્ટરની અંદર, તો કે ફિલ્ટર શું કરશે? તો કે ઓઇલને ફિલ્ટરિંગ કરીને સપ્લાય ટેન્કમાં એને મોકલશે, બરાબર, સપ્લાય ટેન્ક એક્સ્ટ્રા આપેલી છે, બરાબર। હવે સપ્લાય ટેન્કમાં જે આપણે આપેલું હોય છે, ત્યાંથી આપણું ઓઇલ જશે ક્યાં છે? પ્રેશર રિલીફ વાલની અંદર, બરાબર। પ્રેશર રિલીફ વાલનું કામ શું છે? તો કે પ્રેશર રિલીફ વાલનું કામ એ છે કે વધારે પડતું પ્રેશર હોય તો એને રિલીફ કરે છે, અને જેટલું આપણે જે જરૂરિયાત પૂરતું પ્રેશર હોય એને આગળ મોકલશે, બરાબર ના? ઓઇલ પંપ આપેલો છે જે આપણે સક કરશે, પ્રેશરાઇઝ કરશે, અને ઉપર ઓઇલ કુલર આપેલું છે। ઓઇલ કુલરનું કામ શું છે? તો કે જે ઓઇલ છે એને આપણે જે વધારે કન્ડિશનની અંદર, હોટ કન્ડિશનની અંદર હોય, તો શું કરશે કે જેનું ઓઇલનું પ્રેશર કેટલું હોય જનરલી? 3-8 bar પ્રેશર, તમને બતાવે, જો 3-8 bar પ્રેશર હોય છે જનરલી, બરાબર છે, આની અંદર ઓઇલનું પ્રેશર। ઓકે, તો ઓઇલ કુલરની મદદથી જે આપણે એન્જિનની અંદર જે ઓઇલ આપણે સપ્લાય કરવાનો છે એનું તાપમાન એ મીડિયમ કરે છે, બરાબર છે, અને પછી ત્યાંથી આપણે બેરિંગની અંદર અથવા તો એન્જિન કમ્પોનન્ટની અંદર ઓઇલ આપણે ફ્લો થશે, બરાબર। ઓકે, હવે અહીં એક આપણને કમ્પોનન્ટ આપેલો છે ફિલ્ટર બાયપાસ પ્રેશર રિલીફ વાલ, તો એનો શું યુઝ થાય છે? તો કે તમને જો કાંઈ સ્ક્રૂ જેવું બતાવે છે, ઓકે, હવે આપણે જે આ ફિલ્ટર છે, બરાબર, આ ફિલ્ટરનું કામ શું છે કે આપણે જે ડસ્ટ પાર્ટિકલ હોય, બરાબર, ઓઇલની અંદર એને રિમૂવ કરશે। જો રિમૂવ ના કરે શું કહે, ડસ્ટ પાર્ટિકલ રિમૂવ ના કરે તો આપણે જે બેરિંગના સરફેસને જે છે એમ, બરાબર, એમાં ડિપોઝિટ થઈ જાય, ડસ્ટ પાર્ટિકલ છે એટલે અમુક કાટ લાગવાની, ખરાબ થવાની શક્યતા થઈ જાય, બરાબર। તો જ્યારે ફિલ્ટર કામ ના કરતું અથવા બંધ થઈ જાય, બરાબર, ત્યારે પ્રેશર રિલીફ વાલ ઓપન થશે, આ પ્રેશર રિલીફ વાલ, બરાબર, કે જે ઓઇલ સીધું ડ્રાય સમ્પમાંથી અહીંયાથી પ્રેશર રિલીફ વાલ મારફતે એ ફ્લો થઈને સીધું ક્યાં જશે? સપ્લાય ટેન્કની અંદર ઉપર પાછું પહોંચી જશે, બરાબર, આ રીતે વર્કિંગ કરશે। ધીસ ઇઝ કોલ્ડ ડ્રાય લુબ્રિકેશન સિસ્ટમ, ખ્યાલ આવી ગયો? તો ડ્રાય લુબ્રિકેશન સિસ્ટમ જનરલી હાઈ કેપેસિટીવાળા એન્જિનની અંદર યુઝ કરવામાં આવે છે, ખ્યાલ આવી ગયો?
ड्राई सम्प लुब्रिकेशन सीस्टम इज जनरली यूज फॉर हाई कैपेसिटी इंजीन। ओके पची नेक्स्ट है प्रॉपर्टीज ऑफ लुब्रिकंट्स। बराबर तो आप जनरली कैरेक्टरिस्टिक जो जाइए तो कई रीतनी प्रॉपर्टी है तो कि बॉइलिंग पॉइंट खूब हाई हो फ्रीजिंग पॉइंट एकदम ओछू हो। सैकंड वन है तो कि हाई विस्कोसिटी इंडेक्स हो पची थर्मल स्टेबिलिटी खूब सारी हो हाइड्रोलिक स्टेबिलिटी सारी हो पची डीमल्सिबिलिटी हो पची कोरोजन प्रिवेंशन मीन्स कांट ना लगे कांट घटाड़ी क्षमता सारी हो पची हाई रेजिस्टेंस टू ऑक्सीडेंट्स। बराबर तो आटली प्रॉपर्टीज जो लुब्रिकंट काम करे बराबर जो प्रॉपर्टी एटली कैरेक्टरिस्टिक हो तो आप जनरली ऑइल खूब सारूँ कहवा लुब्रिकंट आप कम्प्लीटली कम्पोनट ने वर्किंग करावे कोई कांट बाट लगे नहीं लॉन्ग टाइम सुधी आप कम्पोनट सचवाय रहे। बराबर ओके नेक्स्ट है आपूँ प्रॉपर्टीज ऑफ कूलंट। बराबर तो कि कूलंट की प्रॉपर्टीज फर्स्ट वन इज अ गुड हीट ट्रांसफर हीट ट्रांसफर खूब सारूँ करे पची प्रोटेक्शन अगेन्स्ट डिपोजिट्स मीन्स के जे आप डिपोजिट जमा थी गए प्रोटेक्शन करे। बराबर पची हाई टेम्परेचर ने प्रोटेक्शन करे पची आप हार्ड वॉटर साथ सेफ यूज कर सकी छे। बराबर सेफ टू यूज विथ हार्ड वॉटर वोंट डेमेज एंड बी न्यूट्रल विथ इंटरनल कम्पोनट मीन्स के आप डेमेज थे तो इंटरनल कम्पोनट साथ आप कई रीते वर्किंग करूँ बराबर कई रीते आप ख्याल आ जाए पची रिड्यूस फॉर्मिंग टेन्डन्सी रिड्यूस करे। बराबर तो आ है आपकी कूलंट की प्रॉपर्टी और आप जो बात करी थी आ प्रॉपर्टीज ऑफ लुब्रिकंट। बराबर तो आ चेप्टर अंदर आप एटला टॉपिक स्टडी करवाना था कि जे आप एक्जाम रिलेटेड है खूब महत्व है। बराबर है ख्याल आई गए फ्रेंड्स तो आजना लेक्चर अंदर आप आ टॉपिक क्लॉज थाई है और हमें आपने नेक्स्ट चेप्टर चालू करवाना है नेक्स्ट लेक्चर अंदर। ओके फ्रेंड्स तो अँ आप चेप्टर पर पूतु थे सॉरी आजनु चेप्टर आप क्लॉज करें हम आप नेक्स्ट लेक्चर अंदर आप नेक्स्ट चेप्टर चालू करीशू। ओके फ्रेंड्स थैंक यू ऑल ऑफ यू।